मत्स्य उद्योग हब गणाता वेरावल शहर की वेल्यू एडिट फिश वनगी आगामी दिवसों में जम्मू काश्मीर की होटल और रेस्टोरेंट में पीरसवा वेरावल में कार्यरत केन्द्र सरकार की संस्था सीआईएफपी द्वारा मछीमारों की आवक ने बमणी करने योजनाओं साकार कर दरियाई मछीमारों की 70% प्रजाति में विविध वनगीओ बनाई खोराक में लई शकाय संस्था द्वारा सेमिनारों गोठवामां आवे छे। અને આ ઉપરાંત માછીમાર સમાજની 400 જેટલી બહેનોને માછલીમાંથી વિવિધ વાનગીઓ બનાવવાની તાલીમ આપી પગભર બનાવવામાં આવી છે। હાલમાં વેરાવળની મુલાકાતે આવેલા જમ્મુ કાશ્મીર યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિક પ્રોફેસર સહિતના વિદ્યાર્થીઓના ગ્રુપે વેલ્યુ એડેડ વાનગીઓ બનાવીને બહેનોની રેસ્ટોરન્ટની મુલાકાત લઈ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો। આ વાનગીથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા, જેના કારણે આગામી દિવસોમાં જમ્મુ કાશ્મીરની હોટલ અને રેસ્ટોરન્ટમાં ફીસમાંથી બનાવવામાં આવતા થાણા, સમોસા અને चीज बॉल जम्मू काश्मीर ની રેસ્ટોરન્ટ માં પીરસવામાં આવશે તેવી તૈયારીઓ કરવામાં આવી છે। સીઆઈએફપી કરીને ઇન્સ્ટિટ્યુટ હતું, ત્યાં આ સિટી ટ્રાઇબલ બહેનોને માછલાની વિવિધ પ્રકારની વાનગી જે વસ્તુ એમાંથી વેલ્યુ એડિશન કરીને વસ્તુ બનાવવા માટેની ટ્રેનિંગ આપતા હતા। એટલે અમને પણ વિચાર આવ્યો કે ભાઈ આપણા સમાજની જે બહેનો છે ઘરે બેઠે જ તો એ બહેનો આ ટ્રેનિંગ લે તો એ લોકોનો રોજગારય મળે, બીજા નંબરમાં કે જે ટ્રેડિશનલી અમે માછીમાર છે એટલે અમારે જે માછલી પ્રત્યે જે વાનગી બનાવવાની જે અમારી ઓલો એ ટ્રેડિશનલ પરંપરાગત પદ્ધતિ એટલે સ્વાદ જ કંઈક અલગ આવે, એટલે એ માટે કરીને અમે 375 બહેનોને સીઆઈએફટીમાં ટ્રેનિંગ અપાવી। એ 375 બહેનોની ટ્રેનિંગ કમ્પ્લીટ થયા પછી એક વસ્તુ ઇસ્યુ હતું કે ભાઈ ટ્રેનિંગ તો બધી બહેનો લઈ લે, પછી ટ્રેનિંગ પછીના રોજગાર માટે કોઈ વસ્તુ વિચારે નહીં। એટલે અમે લોકોએ ટ્રેનિંગ કમ્પ્લીટ કરાવી પછી સૌ પ્રથમવાર અમે ચોરવાડના મેળામાં પહેલો સ્ટોલ અમે નાખ્યો, એના પછી બહેનો બધી પોતે બધી વાનગીઓ ઘેર બેઠા બનાવતા હતા, ધીમે 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 વાનગીઓ ઘેર બેઠા બનાવતા બનાવતા અમે લોકો માર્કેટની અંદર ફેલાતા ગયા, ફેલાતા જતા એ પહેલાં 4-5 બહેનો કામે લાગ્યા હતા કે ભાઈ ઘરે બનાવીને ઘરેથી બનાવીને 4-5 બહેનો જ વેચાણ કરતી હતી। અહીંયા છે ને શરૂઆતમાં બહેનોએ માછલાની વેલ્યુ એડેડ પ્રોડક્ટ જે શીખી, જેમાં બર્ગર હતી, પીઝા હતી, સેન્ડવિચ છે, સમોસા છે, સ્પ્રિંગ રોલ છે, ચીઝ બોલ છે, એના સિવાય એ લોકો બિરયાની બનાવે છે, એના સિવાય એ લોકોએ પોતાની રીતે અત્યારે 100થી વધારે પડતી વેરાયટી બનાવેલી છે માછલાની, એમાં જવલા બાઇટ્સ છે, પછી પિકલ્સ શો બધી જાતના માછલાને બનાવે છે, માછલાના સૂપ પાવડર બનાવે છે, માછલાના પાપડ છે, માછલાના બિસ્કીટે બનાવે છે એ લોકો, એના સિવાય માછલા જવલાની ચટણી બનાવે છે જે એકદમ ટેસ્ટી હોય ને એ લો કોસ્ટની માછલીમાંથી એ લોકો વેલ્યુ એડિશન કરે છે જેનાથી એ લોકોને કોસ્ટિંગ ઓછી આવે ને માર્કેટના લોકોને પણ ઓછા ભાવે વસ્તુ પહોંચાડી શકે। કાશ્મીરના બે પ્રોફેસર અને એની સાથે 30 વિદ્યાર્થીઓનું ડેલિગેશન અહીંયા આ મુલાકાતે આવ્યું હતું, તે લોકોએ બધી પ્રોડક્ટ આપણી જે છે એ ચાખી એ કઈ રીતે બને જોઈ ને એ લોકો પ્રભાવિત થઈ ને એ લોકોએ કીધું કે ભાઈ અમે પણ આ બધી પ્રોડક્ટ ત્યાં વેચવા માંગીએ છીએ, તો એ લોકોએ કોલોબરેશનની વાત કરી કે ભાઈ અહીંયા વેરાવળની બહેનોની જે પ્રોડક્ટ છે માં ખાસ કરીને અથાણા છે, ચીઝ બોલ છે, સમોસા છે, એ બધી આની રેસ્ટોરન્ટમાં કઈ રીતે વેચાઈ શકાય એના માટેનું કોલોબરેશન કરવા માટેની એ લોકોએ વાત કરેલી છે। આ જોતા આગામી દિવસોમાં જે પણ અહીંયા વેરાવળની જે પણ પ્રોડક્ટ છે માછલાની જે બહેનો બનાવે છે સાગર મંથન માછીમાર ઉત્થાન મંડળની તે કાશ્મીરની હોટલોની અંદર પીરસાશે ને એ વસ્તુની અમને બહુ ખુશી છે। અમે લોકોએ સીઆઈએફટીમાંથી જ્યારે ટ્રેનિંગ લીધી હતી એ દરમિયાન અમને ફૂડ ડિપાર્ટમેન્ટના બહેન મળ્યા હતા, ચોચાબેન કરીને છે, 775 બહેનોએ અમે લોકોએ ટ્રેનિંગ લીધેલી છે, તેમાંથી અમે 23 બહેનો અત્યારે આ 3 વર્ષથી આ મંડળ સાથે સાગર મંથન માછીમાર મંડળ સાથે જોડાયા અને આ રીતે અમે મચ્છીમાંથી જેમ કે શેરવામાં અલગ અલગ પ્રકારના અથાણા બનાવીએ છીએ, પીઝા, બર્ગર, સમોસા, સ્પ્રિંગ રોલ, ચીઝ બોલ, ઘણી બધી એમ કે વસ્તુઓ, એમ કે માછલી તો અત્યારે જો ઘરે બનાવીએ એ રીતે નહીં પણ માછલીને કઈ રીતે મૂલ્યવર્ધક બનાવી એ રીતે અમે લોકો બનાવી અને અહીંયા મૂકીએ છીએ, ત્યારે અમારા લોકો પણ કહે છે કે નહીં આ એકદમ ટેસ્ટી છે અને એ લોકોને ખાવામાં મજા આવે છે। આથી અમારું વિતરણ એમ કે સાંજે અમારું રવિવારે વધારે હોય છે અને આનાથી અમને ઘણું બધું એમ કે શીખવા મળ્યું, તેની સાથે અમને રોજગાર પણ મળ્યો છે। બપોરે 1 વાગે આવીએ છીએ અને 8 વાગે જઈએ છીએ, 150 રૂપિયા અમે લોકોને મળે છે અને એ બદલ ઘરનું કામ કર્યા પછી પણ અમને કંઈક કરવું છે એવી ભાવનાથી અમે અહીંયા આવ્યા છીએ અને એ અમે
નહીં એમ કે ઘણું બધું અહીંથી અમે શીખ્યા છે.